हेलो फ्रेंड्स, वेलकम टू जीपीएससी ऑनलाइन। हवे आपणे आगळ વાત કરીએ, જે આપણે આગળ લેક્ચર્સમાં જોયું ક્વેશ્ચન્સ વિશે। હવે આપણે ક્વેશ્ચન 36 પર જોઈએ, ખૂનનો ગુનો કઈ કલમમાં નોંધવામાં આવે છે। એમાં કીધું છે કલમ 300, બી 307, 302 કે 304। આપણે આગળ વાત જોયું કે કલમ 300માં આપણને ખૂનની વ્યાખ્યા આપવામાં આવેલી છે, પરંતુ જો કોઈ ગુનો કરો તો કઈ કલમ પ્રમાણે નોંધવામાં આવે, તો કલમ 302 પ્રમાણે નોંધવામાં આવે છે। નેક્સ્ટ છે, કલમ 303 મુજબ ગુનેગારને કઈ સજા આપવામાં આવે છે। પહેલાં તો એ ખબર હોવી જોઈએ કલમ 303માં શેની જોગવાઈ છે। મેં તમને આઈપીસીના લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા છે, કલમ 303માં આપણને જો કોઈ કેદી વ્યક્તિ એટલે કે કેદી જો કોઈ ગુનો કર્યો હોય, એ સજા ભોગવતો હોય, અને એ દરમિયાન જેલમાં રહીને જો એ કોઈ ગુનો કરે, કોઈ વ્યક્તિનું મૃત્યુ કરે, તો તે સમયે કલમ 303 પ્રમાણે એની સજા નોંધવામાં આવે। તો એ વ્યક્તિને પહેલાં શરૂઆતમાં આઈપીસીમાં એક ગુનો એવો હતો કલમ 303નો, કે જે વ્યક્તિ કેદી અવસ્થામાં કોઈ ગુનો કરે તો તે વ્યક્તિને કઈ સજા આપવી, તો એમાં લખ્યું હતું માત્ર ફાંસીની સજા। પરંતુ અહીંયા કલમ 303માં ફરજિયાત ફાંસી શબ્દ વાપરેલો હતો। એ ફાંસી શબ્દમાં ફરજિયાત શબ્દ હટાવી દેવામાં આવ્યો, કેમ કે બંધારણમાં ભંગ થઈ રહ્યો હતો, જીવન જીવવાનો અધિકાર જેને તમે કહો છો, તો એનો ભંગ થતો હતો, એટલા માટે ફરજિયાત શબ્દ કાઢી નાખ્યો। અને 303 મુજબ જો કોઈ ગુનેગાર ગુનો કરે તો તે વ્યક્તિને કઈ સજા કરવામાં આવશે, તો કીધું છે ફાંસીની સજા। પહેલા લખ્યું હતું ફરજિયાત એને ફાંસી આપવી, હવે લખ્યું છે ફાંસીની સજા। આપવી ન આપવી એ કોર્ટ પર ડિપેન્ડ કરે છે। કલમ 307માં કઈ જોગવાઈ કરવામાં આવી છે? આપણે વાત કરી 300માં ખૂનની, સોરી 300માં આપણે વાત કરી કે ખૂનની વ્યાખ્યા, 302માં આપણે વાત કરી ખૂનનો ગુનો નોંધાશે એટલે કે શિક્ષા, કલમ 307માં કીધું છે અટેમ્પ્ટ ટુ મર્ડર, જેને તમે કહો છો ખૂનનો પ્રયત્ન, જો કોઈ વ્યક્તિ ખૂન કરવાનો પ્રયત્ન કરે, હજુ ખૂન નથી કરી નાખ્યું પરંતુ એવો કોઈ પ્રયત્ન દર્શાવે, તો કલમ 307 પ્રમાણે તેને સજા થઈ શકે છે। પછી કીધું છે, આ સેન્ટેન્સ ખાસ ધ્યાનથી સમજો, તમામ શાપરાધ મનુષ્ય વધ એ ખૂન છે, આ વાક્યની સમીક્ષા કરો। શું તમામ શાપરાધ મનુષ્ય વધને ખૂન કહી શકાય? શું આ વાક્ય સાચું છે, ખોટું છે, અર્ધ સત્ય છે કે એક પણ નહીં? તો ખાસ ધ્યાન રાખજો, આ વાક્ય ખોટું છે। તમામ શાપરાધ મનુષ્ય વધ એ ખૂન નથી। શાપરાધ મનુષ્ય વધ આપણે કલમ 299માં સમજ્યા છે, 300માં આપણે ખૂન વિશે બી સમજી ચૂક્યા છે। પરંતુ જો એવું હોય કે શું દરેક ખૂન એટલે કે તમામ ખૂન એ શાપરાધ મનુષ્યવધ હોઈ શકે, તો હા હોઈ શકે, પરંતુ તમામ શાપરાધ મનુષ્યવધ એ ખૂન ગણાતું નથી। પછી વાત કરી દહેજ મૃત્યુ કોને કહેવાય, કલમ 304બીમાં આપણને દહેજ મૃત્યુ વિશે વાત કરેલી છે। દહેજ મૃત્યુ કોને કહેવાશે? તો આપણને ઓપ્શન આપ્યા છે ચાર, એમાં એક કીધું છે લગ્નના 7 વર્ષ બાદ થયેલ મૃત્યુ, લગ્નના 7મા વર્ષે થયેલ મૃત્યુ, કે લગ્નના 7 વર્ષની અંદર થયેલ અસાધારણ મૃત્યુ। ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, કે જો દહેજ મૃત્યુ કહો તો કોને કહેવાશે? કલમ 304બીમાં કીધું છે આપણને કે લગ્નના 7 વર્ષની અંદર જો કોઈ સ્ત્રીનું પતિ અથવા તો પતિના પક્ષ એટલે કે સાસરી પક્ષ દ્વારા, પત્નીના કોઈ સાસરી પક્ષ દ્વારા એની પાસેથી દહેજની માંગણી કરવામાં આવે અને તેની પત્ની ઉપર ક્રૂરતા દર્શાવવામાં આવે, અને એ સંજોગોમાં જો કોઈ સ્ત્રી અસાધારણ મૃત્યુ એટલે કે સામાન્ય સંજોગો સિવાય દાઝી જવાથી, બળી જવાથી કે આત્મહત્યા કરવાથી, જો લગ્નના 7 વર્ષની અંદર આવું કોઈ અસાધારણ મૃત્યુ થાય તો એને કહેવાશે દહેજ મૃત્યુ। પરંતુ ખાસ ધ્યાન રાખજો, આમાં દહેજ મૃત્યુમાં દહેજની માંગણી થવી જરૂરી ફરજિયાત છે। જો તમે
લગ્નના 7 વર્ષની અંદર મૃત્યુ પામો છો તો જરૂરી નથી કે દહેજ મૃત્યુ જ કહેવાશે, પરંતુ એ સ્ત્રી પર ક્રૂરતા દર્શાવેલી હોય, અસાધારણ મૃત્યુ હોય અને જો પતિની અથવા તો પત્નીના સાસરી પક્ષ દ્વારા આવી કોઈ દહેજ સંબંધિત માંગણી થયેલ હોય અને જો સ્ત્રી મૃત્યુ પામે તો એને કહેવાશે દહેજ મૃત્યુ. પછી વાત કરી છે સામૂહિક બળાત્કાર અંગેની જોગવાઈ કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે. આપણને દરેકને ખબર છે 375માં આપણે બળાત્કારની વ્યાખ્યા આપી છે, 376માં આપણને શિક્ષા વિશે જોગવાઈ છે, પરંતુ સામૂહિક બળાત્કાર, અત્યારે બળાત્કાર શબ્દ તમે જોતા જ હશો સૌથી વધારે ચર્ચામાં છે, ઘણી બધી વખત દિલ્હીમાં થયેલું છે, તો સામૂહિક બળાત્કાર અંગેની જોગવાઈ જે આપણા આઈપીસીમાં પહેલાં જોગવાઈ નથી, પરંતુ હમણાં રિસન્ટમાં આટલા બધા કેસીસને કારણે આપણે સામૂહિક બળાત્કાર અંગેની જોગવાઈ કલમ 376D ઉમેરવામાં આવ્યું છે, જેમાં આપણને સામૂહિક બળાત્કાર વિશે કીધું છે. 42માં ક્વેશ્ચનમાં કહે છે ચોરી અંગેની જોગવાઈ આઈપીસીની કઈ કલમ અને કયા પ્રકરણમાં કરવામાં આવેલ છે. સૌથી મહત્વના પ્રકરણ ખાસ ધ્યાનથી યાદ રાખજો, તો ચોરીની વ્યાખ્યા આપણને શેમાં કરવામાં આવી છે કલમ 378માં અને કયા પ્રકરણમાં, તો પ્રકરણ 17માં આપણને મિલકત સંબંધિત ગુના વિશે જોગવાઈ છે. ચેપ્ટર 16માં આપણે શરીર સંબંધિત એટલે કે શરીર વિરુદ્ધના ગુના જોયા હતા, ચેપ્ટર 17માં આપણને મિલકત સંબંધિત ગુના આપ્યા છે જેમાં ચોરીની વ્યાખ્યા આપણને કલમ 378માં દર્શાવેલી છે. નેક્સ્ટ જોઈએ ખૂન સહિત ધાડ કરવામાં આવે તો કઈ કલમ મુજબ સજાને પાત્ર બની શકે. ખૂન સહિત ધાડ હોય તો કલમ 396 પ્રમાણે તે વ્યક્તિ સજાને પાત્ર બનતું હોય છે. પછી લખ્યું છે ઘરફોડની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે. આપણે જોઈ ચૂક્યા છે આઈપીસીના લેક્ચરમાં લૂંટ, ચોરી, ઘરફોડ, રાત્રિ ઘરફોડ, તો અહીંયા કીધું છે ઘરફોડની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે, તો કલમ 445માં આપણને ઘરફોડની વ્યાખ્યા એટલે કે ઘરફોડ અંગેની જોગવાઈ કરવામાં આવી છે. તમને અત્યારે આવા સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન્સ ઘણી બધી વખત પૂછાતા હોય છે કે એક સિચ્યુએશન આપેલી હોય તો એ વ્યક્તિને કયો ગુનો લાગશે. અહીંયા આપણે વાત કરી છે એ રાત્રે બીના ઘરમાં તેને પૂછ્યા વગર પ્રવેશ કરે છે અને સવાર સુધીમાં ભાગી જાય છે તો એ કયા ગુના માટે જવાબદાર બનશે. પહેલાં તો અહીંયા કીધું છે આપણને રાત્રે અને બીજો શબ્દ વાપર્યો છે પૂછ્યા વગર પ્રવેશ કરે છે અને થર્ડ જોવાનું છે કે સવાર સુધીમાં એ ભાગી જાય છે. જો એ રોકાઈ ગયો હોત અને રાત્રિ શબ્દ વાપર્યો હોત તો એ આવતું રાત્રિ ગુપ્ત ગૃહ અપપ્રવેશ, પરંતુ એ વ્યક્તિ સવાર સુધીમાં ભાગી જાય છે તો અહીંયા એ કયા ગુના માટે જવાબદાર બનશે, તો ગુનાહિત અપપ્રવેશ, ગુપ્ત ગૃહ અપપ્રવેશ, રાત્રિ ગુપ્ત ગૃહ અપપ્રવેશ કે રાત્રિ ઘરફોડ. એક તો અહીંયા પૂછ્યા વગર, બીજો રાત્રિ શબ્દ વાપરેલો છે, તો અહીંયા કયો જવાબ આવશે રાત્રિ ઘરફોડ, કેમ કે સીધી વસ્તુ છે રાત્રે એ કોઈ અલગ દરવાજેથી એટલે કે મેઇન ગેટથી ન આવતા અન્ય કોઈ ગેટથી જ આવ્યો હશે, બીજો શબ્દ વાપર્યો છે પૂછ્યા વગર અને સવાર સુધીમાં તે ભાગી જાય છે તો અહીંયા એ રાત્રિ ઘરફોડ માટે જવાબદાર બને છે. પછી આપણને કીધું છે વ્યાભિચારની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે. વ્યાભિચાર પણ હમણાં જ રિસન્ટમાં ચુકાદો આવ્યો છે તો તેની વ્યાખ્યા આપણને કલમ 397માં આપેલી છે. આગળ કીધું છે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે, તો વ્યાભિચારમાં માત્ર સ્ત્રીને સજા મળે છે, બીજામાં કીધું છે વ્યાભિચાર માત્ર પુરુષને સજા મળે છે, સીમાં કીધું છે વ્યાભિચારમાં સ્ત્રી પુરુષ બંનેને સજા મળી શકે અને ડીમાં કીધું છે વ્યાભિચાર એ ગુનો નથી. પહેલાં આપણે સમજી ચૂક્યા છે આપણા એપ્લિકેશનમાં આઈપીસીના વિડીયો લેક્ચરમાં કે વ્યાભિચાર એ માત્ર પહેલાં
હમણાં રિસન્ટમાં ચુકાદો આવ્યો એ ચુકાદા પહેલાં વ્યાભિચાર એ માત્ર પુરુષને લગાવવામાં આવતું હતું, પરંતુ હવે ચુકાદા આવ્યા બાદ વ્યાભિચાર એ સ્ત્રી અને પુરુષ બંનેને સજા થઈ શકે, બંને પર ગુનો લગાવી શકાય છે. 48માં કીધું છે પતિ અને સાસરી પક્ષ દ્વારા, એટલે અહીંયા આપણો આન્સર આવશે સી, વ્યાભિચારમાં સ્ત્રી પુરુષ બંનેને સજા મળી શકે છે, બંને પર ગુનો લગાવી શકાય. 48માં કીધું છે પતિ અને સાસરી પક્ષ દ્વારા આપવામાં આવતા ત્રાસ અંગેની જોગવાઈ કઈ કલમ હેઠળ અને કયા પ્રકરણમાં કરવામાં આવી છે? તો આઈપીસીનું એક જ એવું ચેપ્ટર છે કે જેમાં માત્ર એક જ કલમ આપવામાં આવી છે. એવું કયું પ્રકરણ છે જેમાં માત્ર એક જ કલમ છે? તમને બધાને કદાચ ધ્યાન હોય તો આપણે લાસ્ટ એના પર વાત કરીએ. પહેલાં જોઈ લઈએ કે પતિ અને સાસરી પક્ષ દ્વારા જો કોઈ ત્રાસ આપવામાં આવે તો પ્રકરણ 20A માં જોગવાઈ કરેલી છે અને 498A મુજબ તે વ્યક્તિને સજા એટલે કે ગુનો નોંધાવી શકે અને સજાને પાત્ર થઈ શકે છે. કલમ 20A રે ચેપ્ટર 20A માં કીધું છે પતિ અથવા તો પત્નીના સાસરી પક્ષ દ્વારા જો કોઈ ત્રાસ આપવામાં આવશે તો કલમ 498A અથવા તો 498ક મુજબ સજાને પાત્ર બની શકે છે. 49માં કીધું છે બદનક્ષીની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવેલ છે? તો ધ્યાન રાખજો, ખાસ બદનક્ષીની વ્યાખ્યા પૂછે તો કલમ 499માં, અને જો બદનક્ષી કરાયેલ વ્યક્તિને સજા કઈ કલમ મુજબ અપાય છે તો કલમ 500 પ્રમાણે બદનક્ષીની સજા આપવામાં આવે છે. તો અહીંયા આપણો જવાબ આવશે કલમ 499. પછી પૂછ્યું છે બદનક્ષી કોની થઈ શકે, કયા વ્યક્તિની બદનક્ષી થઈ શકે, શું માત્ર જીવિત વ્યક્તિની જ બદનક્ષી થઈ શકે? પહેલાં તો આપણે એ સમજીએ બદનક્ષી એટલે શું. બદનક્ષી એટલે કે જો કોઈ વ્યક્તિનું એટલે કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનું તમે અપમાન કરો જાહેરમાં, તેના વિશે અપશબ્દ બોલો, તો એવાને કહેવાશે બદનક્ષી, કે જે વ્યક્તિના માનમાં ઘટાડો થાય, તેની પ્રતિષ્ઠામાં ઘટાડો થાય તો એને કહેવાશે બદનક્ષી. તો બદનક્ષી કોની થઈ શકે? તો બદનક્ષી એ જીવિત વ્યક્તિની, મૃત વ્યક્તિની, એ અને બી કે એક પણની. ખાસ ધ્યાન રાખજો બદનક્ષી એ જીવિત અને મૃત બંને વ્યક્તિ ઉપર થઈ શકે, અને જો મૃત વ્યક્તિની તમે કોઈ બદનક્ષી કરો છો એટલે કોઈ મૃત વ્યક્તિ છે અને તેવી વ્યક્તિનો ઉપર તમે અપશબ્દ બોલો છો, તેનું અપમાન કરો છો, તેની પ્રતિષ્ઠિત વ્યક્તિના સામે તમે અપશબ્દ બોલો તો તેવી વ્યક્તિની પણ બદનક્ષી થઈ શકે અને તેના માટે પણ તમે બદનક્ષીના ગુના માટે જવાબદાર બની શકો છો. લાસ્ટ વાત કરી છે આઈપીસીમાં કુલ કેટલા પ્રકરણ આપવામાં આવેલા છે. આખા તમામ ચર્ચાનો છેલ્લો ક્વેશ્ચન છે કે આખું આઈપીસી આપણે ભણ્યા પણ કેટલા ચેપ્ટર્સ છે આઈપીસીમાં, આપણે કેટલી કલમ ભણીએ છે? તો આઈપીસીમાં કુલ 23 ચેપ્ટર અને ટોટલ 511 કલમ આપવામાં આવેલી છે. 23 ચેપ્ટર અને 511 કલમ. ખાસ ધ્યાન રાખજો આ તમારા સૌથી અગત્યના ક્વેશ્ચન્સ કહી શકાય, જેમાં તમામ આઈપીસી કવર કરી ચૂક્યા છે અમે, તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડે એવી આશા રાખીએ છીએ. અને આવી જ તૈયારી સાથે આપણે નેક્સ્ટ CRPC અને એવિડન્સમાં મળી રહ્યા છે. હોપ કે તમે આ બધા જ ક્વેશ્ચન્સને સમજો. જે તે ક્વેશ્ચનને સમજતા પહેલાં, હમણાં દરેકને એવું લાગશે મને બધું જ આવડે છે, પણ એ જ એક્ઝામમાં ફિયર સાથે બેસો ત્યારે બધું ભૂલી જતા હોઈએ છીએ. તો ખાસ મારી એવી રિક્વેસ્ટ છે કે જે તે ક્વેશ્ચનને તમે શાંતિથી સમજો અને એના 4 ઓપ્શન જોઈ અને પછી એનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.